નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ, હું છું નિશા. ત્યારે હવે ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઈ રહી છે તો તમે બધાએ સેવિંગ્સ કરી રાખી હશે ને નવું ઘર લેવાની તૈયારી કરી રહ્યા હશો. ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રની શું પરિસ્થિતિ છે, ખાસ કરીને મુંબઈમાં ક્યાં ક્યાં ઘરો ખાલી છે, ક્યાં ઇન્વેન્ટરીઝ બાકી છે, ક્યાં નવા લોન્ચીસ થઈ રહ્યા છે, એની વધુ ડિટેલમાં ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડેવલપર્સ ઇન્ડસ્ટ્રી બોડી એટલે કે ક્રડાઈ MCHIના પ્રેસિડેન્ટ દીપક ગોરડિયા અને સાથે જ ક્રડાઈ MCHIના જોઈન્ટ સેક્રેટરી અને અજમેરા ગ્રુપના ડિરેક્ટર ધવલ અજમેરા, આપ બંનેનું સ્વાગત છે. ત્યારે હું પહેલાં તો એ જાણવા માગીશ કે આખું આજે 1.5 વર્ષ ગયું એ ખાસું ક્રિટિકલ હતું બધા માટે જ, પણ એની વચ્ચે પણ તમે જો જે રીતે અત્યારે ઘરો વેચાણના આંકડા આવી રહ્યા છે તો એમ સમજવું જોઈએ કે મુંબઈના ડેવલપર્સને ઘણો ખરો ફાયદો થયો છે. પહેલાં દીપકજી, હું આપથી જાણવા માગીશ, આ 1.5 વર્ષ આપના માટે કેવું રહ્યું એઝ એન ઇન્ડસ્ટ્રી પ્લેયર? 1.5 વર્ષનો શરૂઆતના લોકડાઉનના 3-4 મહિનાનો પીરિયડ, એપ્રિલ મહિનાથી તે જુલાઈ સુધી, ઓગસ્ટ સુધી તો બહુ જ મુશ્કેલ રહ્યો. ત્યારે ઘણું બધું કન્ફ્યુઝન હતું ડેવલપરને પણ, ઇવન કસ્ટમરને પણ, હવે કે આગળ કેવી રીતે ફ્યુચર થશે, શું ઓપન થશે, ક્યારે થશે, ક્યારે કોઈ વેક્સિનેશન કે કોઈ ક્લેરિટી, દવા કે કંઈ નહોતું અને બધા હોસ્પિટલાઇઝેશન ને બધા ઇશ્યુઝ અલગ અલગ ને બધાનું સંભળાતું હતું. એટલે બહુ જ ચિંતિત હતા અમે આ બાબત માટે, સ્ટ્રેસ લેવલ પણ ઘણું હતું. ગવર્મેન્ટે અમને ઓગસ્ટ મહિનાથી, સપ્ટેમ્બર મહિનાથી થોડું સ્ટેમ્પ ડ્યુટીની રાહત કરી આપી મહારાષ્ટ્ર ગવર્મેન્ટે, અને એને કારણે થોડું માર્કેટમાં પોઝિટિવિટી આવી. લોકો ઘરે રહ્યા તો ફેમિલીની સેફ્ટી માટે લોકોએ રિયલાઇઝ કર્યું કે ઘરનું મહત્વ શું છે. લોકડાઉનમાં તમારા માટે એક જ ચોઈસ હતો કે તમારે સેફ્ટી માટે ઘરે રહેવાનું, લોકડાઉનમાં બિલ્ડિંગમાં અંદર રહેવાનું, ઘરની અંદર રહેવાનું. હવે એના માટે લોકોએ રિયલાઇઝ કર્યું કે પોતાનું ઘર હોવું જરૂરી છે, ભાડાનું ઘર કરતા પણ પોતાનું ઘર હોવું જોઈએ. અને ઘર હોય તો એમાં તમારે પછી બેઠા બેઠા તમે થોડું વર્ક ફ્રોમ હોમ કરવા લાગ્યા એટલે તમને જગ્યાની જરૂર પડી. મોટી જગ્યા હોય ઘરમાં, બે રૂમ જગ્યા પર 3 રૂમ લઈએ કે કઈ પણ જેની જેવું સગવડ અને બજેટ એ પ્રમાણે થોડું મોટું ઘર લેવાની ઈચ્છા જાગી. ગવર્મેન્ટે સ્ટેમ્પ ડ્યુટીના રેટ ઘટાડ્યા, એને કારણે જે ઓવરઓલ અમારે મહારાષ્ટ્રમાં ડિસેમ્બર સુધીના કંઈક રેટ રહ્યા અને માર્ચ સુધીના બીજા રેટ રહ્યા, એને કારણે લોકોએ તૈયાર ઘરો અને અંડર કન્સ્ટ્રક્શન ઘરો, તો શરૂઆતમાં તૈયાર ઘરોની બહુ ડિમાન્ડ આવી. તૈયાર ઘરો લોકો લેવા લાગ્યા, મોટું ઘર લેવા લાગ્યા, અને એને કારણે ડિસેમ્બર સુધી તો સારામાં સારી ઘરાકી આવી. એના પછી પણ માર્ચ સુધી ઘરાકી કન્ટિન્યુ રહી, અને એના પછી લોકો સાથે સાથે અંડર કન્સ્ટ્રક્શન નવા લોન્ચમાં પણ જે લોકોને તૈયાર માટેનું બજેટ નહોતું એ લોકોને પોતાના ચોઈસનું ઘર લેવું હતું, એ લોકો અંડર કન્સ્ટ્રક્શનમાં પણ જોવા લાગ્યા. અંડર કન્સ્ટ્રક્શનમાં પ્રાઇસ પણ સારી મળી, અમે બધા ડેવલપરે ભાવ પણ સારા, થોડા ઘણા ડિસ્કાઉન્ટ ઓફર કરી, અલગ અલગ ફ્રી બી સ્કીમ આપી, અને સાથે સાથે હોમ લોન રેટ પણ ઘણો ઓછો હતો અને હજુ પણ હોમ લોન રેટ 6.5-7% આસપાસમાં છે. એટલે લોકોને આ લાઈફ ટાઈમમાં આ ટાઈપનો છેલ્લા 15-17 વર્ષમાં હોમ લોનનો રેટ આટલો સસ્તો ભારતમાં જોવા નથી મળ્યો. કે બધું ફેવરમાં આવી ગયું, ઘર ખરીદનારના પણ અને ઘર વેચનારના પણ, બધાના ફેવરમાં આ સિચ્યુએશન આવી ગઈ. ભલે આપણે કોવિડની સિચ્યુએશન થોડી વકરતી જોઈ, પણ ધવલજી હું આપથી જાણવા માંગીશ, કારણ કે કન્સ્ટ્રક્શન આ એક મેજર પાર્ટ હતો અને એમાં ઘણા બધા વર્કર્સ પોતાના ગામે જતા રહ્યા હતા. હવે શું સિચ્યુએશન નોર્મલ થઈ છે, કન્સ્ટ્રક્શન ફરી પાછું કામ પર આવી ગયું છે, લાઈન પર આવી ગયું છે? અત્યારે કન્સ્ટ્રક્શન, જે દીપકભાઈ જેમ કીધું કે લાસ્ટ ટાઈમ જે લાસ્ટ યરની સિચ્યુએશન હશે ત્યારે જયારે વર્કરો બધા ભાગી ગયા હતા અને ઘણા બધા વર્કરો અહીંયા નહોતા અને એન્ઝાયટી લેવલ લેબરમાં કયો કે કન્સ્ટ્રક્શન વર્કર્સમાં કયો કે ક્યાંય પણ કયો બહુ જ હાઈ હતી, એટલે એ લોકોને જયારે પાછા લાવવા એક બહુ મોટામાં મોટી ચેલેન્જ હતી જે ગવર્મેન્ટે અને ખાસ કરીને ડેવલપર્સ બોમ્બેના નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયાના બધાએ જે ચેલેન્જ ફેસ કરેલું હતું. બટ સ્લોલી સ્લોલી જેમ હવે વેક્સિનેશન ડ્રાઈવનું આ મોટું ઉત્પાદન ચાલુ થયું અને એના કારણથી લોકો અને લેબર્સ લોકો પણ હવે ધીરે ધીરે પાછા આવી રહ્યા છે અને અત્યારે કન્સ્ટ્રક્શન લેબર્સ તો આપણને અવેલેબિલિટી થઈ રહી છે. પણ આજની તારીખમાં તમે આજે જોવા જાઓ તો જેમ કે સેલ્સ અને ગવર્મેન્ટ તરફથી પુશ ઇન ટર્મ્સ ઓફ સ્ટેમ્પ ડ્યુટી અને ઇન્ટરેસ્ટ રેટ્સ ના ઘટાડા થયા જેનાથી કન્સ્ટ્રક્શન અને સેલ્સમાં એક પુશ આવી. પણ એટ ધ સેમ ટાઈમ અત્યારે શું થઈ ગયું કે લેબર્સ તો આવી ગયા પણ જે મટીરિયલની શોર્ટેજ થઈ ગઈ, જે મટીરિયલના કોસ્ટ વધી ગયા, એના કારણે થોડી એક ચિંતા ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીમાં સારી એવી છે. બટ ઇટ વી આર હોપિંગ કે એક આ ટેમ્પરરી ચેલેન્જ હોય
અને પરમનન્ટ ના બને જે તાકી કોસ્ટ જેનાથી ઉપર હાઈ ના થાય અને પ્રોજેક્ટ જેમ અત્યારે ગવર્નમેન્ટે બૂસ્ટ આપ્યું હાઉસિંગ સેક્ટરને રિવાઈવ કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડીને અને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડીને એવી રીતે જો અગર ઇનપુટ કોસ્ટ વધી જશે તો પછી આપણી આ બધી મહેનત જે થઈ છે ગવર્નમેન્ટની કદાચ ઓલી થઈ જાય એક યુ નો અસફળતા ન બને અને એની કારણે કન્સ્ટ્રક્શન માટે કોસ્ટ ઘટી રહે અને પ્રોપરલી આ સાયકલને આગળ મુવમેન્ટ થાય એની અમારી એક રિક્વેસ્ટ અને પ્રાર્થના છે. ડેફિનેટલી આના પર આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીએ, પણ અત્યારનું ખાસ મહત્વનું છે કે તમારા બધા વર્કર્સ શું વેક્સિનેટેડ છે? દીપકજી અત્યારની પરિસ્થિતિ શું છે? બધા કન્સ્ટ્રક્શન સાઇટ પર બધા વર્કર્સે સેકન્ડ ડોઝ લઈ લીધો છે, શું વેક્સિનેટેડ છે? ક્રેડા એમસીએચઆઈએ મેમ્બર્સોને અપીલ પણ કરી હતી કે વર્કર્સોને વેક્સિનેશન કરવા માટે ગવર્નમેન્ટ તરફથી પણ લેબર ડિપાર્ટમેન્ટ તરફથી પણ અમને સપોર્ટ મળ્યો છે વેક્સિનેશન કરવા માટે. વર્કર્સોને જ્યાં 100 થી વધુ વર્કર્સો જે એક સાઇટ ઉપર છે ત્યાં ગવર્મેન્ટ તરફથી પણ એ લોકો સાઇટ ઉપર આવીને વેક્સિનેશન કરતા હતા. અમે પ્રાઇવેટમાં પણ અમે પણ અમારા બિલો 45ની જે પેઇડ વેક્સિનેશન હતી બિલ્ડરોએ અમે મેમ્બર્સોએ પોતાના ખર્ચે વેક્સિનેશન કરાવી અને અત્યારે 1 રાઉન્ડ વેક્સિનેશનનો થયો છે. અત્યારે 84 ડેઝના પીરિયડ પ્રમાણે વી આર હોપફુલ કે સેકન્ડ જે બીજો ડોઝ જે વેક્સિનેશનનો છે એ જેના ડ્યુ થાય પ્રમાણે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થઈ જવો જોઈએ. અને અત્યારના 1 વેક્સિનેશનથી પણ અત્યારના કામ ચાલે છે, સાઇટ ઉપર કામ આપણે રેગ્યુલર ચાલે છે. વેક્સિનેશન કરવાથી લોકોને કોન્ફિડન્સ લેવલ વર્કર્સોમાં પણ આવ્યો છે અને કામ સરસ રીતે ચાલે છે. ડેફિનેટલી આ એક સૌથી મોટું પગલું છે. જો લોકો અને વર્કર્સ બધા જો વેક્સિનેટેડ હશે, ફૂલી વેક્સિનેટેડ હશે, તો જે થર્ડ વેવની ચિંતા છે એ ઘણી ખરી ઓછી થતી જોવા મળશે. કારણ કે ધવલજી તમને ખ્યાલ હોય તો સેકન્ડ વેવમાં પણ કન્સ્ટ્રક્શન વર્ક બંધ નહોતું થયું, કન્સ્ટ્રક્શન વર્ક ઓન હતું. તો અત્યારે હવે કેટલા નવા પ્રોજેક્ટ્સ તમને લાગી રહ્યા છે લોન્ચ માટે તૈયાર છે અને કેટલે ઝડપી જે જૂના જે બધા પ્રોજેક્ટ અટકેલા હતા એ પૂરા થઈ જશે? કારણ કે અહીંયા એક મેજર કહી શકાય ને એક પ્રોબ્લેમ છે રેરાનો, એમાં કોઈ રિલીફ મળી છે? સો ગવર્નમેન્ટે ટાઈમ ટુ ટાઈમ રેરામાં એક્સટેન્શન આપેલું છે. એક લેટેસ્ટ હમણાં પણ એક રેરાનું એક્સટેન્શન બીકોઝ ઓફ પેન્ડેમિક નું એક્સટેન્શન 6 મહિનાનું ડેટ એક્સટેન્ડ કરેલી હતી, તો વિચ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન બીકોઝ ગવર્નમેન્ટ એ અન્ડરસ્ટેન્ડ કરે છે કે જાણે છે કે ભાઈ લેબરના શોર્ટેજ કારણે કે પેન્ડેમિકના કારણે કે જે બધા કામો બધા અટકાઈ ગયા હતા એ પાછા ફરીથી મોમેન્ટમમાં આવતા થોડો ટાઈમ લાગે અને એને ધ્યાનમાં રાખીને એ લોકોએ જે 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું એ એક બહુ પોઝિટિવ સાઇન છે. અને એનાથી જે આજે અમે જાણીએ છીએ કે અત્યારે જે મોમેન્ટ છે જેનાથી ડેફિનેટલી ઘણા બધા પ્રોજેક્ટ્સ જે અટકેલા હતા કે જે અંડર જે યુ નો એકદમ શ્યોર નહોતા આગળ વધવાની એ પણ બધા અત્યારે બીકોઝ ઓફ સેલ્સ અને બીકોઝ ઓફ ઓલ ધીઝ ઇન્સેન્ટિવ એ આગળ વધી રહ્યા છે અને વી આર હોપફુલ કે માર્કેટ વિલ કમ બેક ટુ ઇટ્સ survival and revival in a very good time. એક્ઝેક્ટલી, આ બહુ જરૂરી છે કારણ કે થોડીક રિલીફ બધી બાજુથી મળશે તો વધારે સારું થશે. દીપકજી તમે અત્યારે વાત કરતા હતા પ્રોજેક્ટ્સની, હું જાણવા માંગીશ કેટલી ઇન્વેન્ટરીઝ હવે પાઇલઅપ છે, કેટલો ઘટાડો થયો છે, શું અત્યારે લક્ઝરી ઘર વેચાઈ રહ્યા છે કે અફોર્ડેબલ? આપણે જે અલગ અલગ ડેટાઝ આવે છે એ પ્રમાણે જે નિયરલી રેડી અને રેડી પઝેશન જે ઇન્વેન્ટરી હતી તે ગયા વર્ષે 2020ના સપ્ટેમ્બરથી તે ડિસેમ્બર સુધીમાં રેડી અને નિયરલી રેડી પઝેશનની સારી ઇન્વેન્ટરી ઘણી બધી ખપી ગઈ. ઘણા બધા લોકોએ ખરીદ્યા છે ઘરો, એમાં મિડ સાઇઝના અફોર્ડેબલમાં અને લક્ઝરી હાઈ એન્ડ ઘરો પણ લોકોએ ખરીદ્યા છે. એટલે મુંબઈમાં તો તમે ફિગર સાંભળશો તો અલગ અલગ ફિગર તમને 10 કરોડથી લઈને 40 કરોડના ઘરનું પણ સંભળાય છે અને લોકો 50 લાખના અમારે મુંબઈને એમએમઆરમાં 50 લાખથી લઈને 2 કરોડના ઘરો પણ ખરીદ્યા છે. હવે તૈયાર ઇન્વેન્ટરી બહુ ઓછી બચી છે મુંબઈમાં, રેડી પઝેશન લોક ઇન કહીએ આપણે કે રેડી ટુ મૂવ ઇન એ બહુ ઓછી બચી છે. અને નવા લોન્ચો પણ થયા છે, નવા લોન્ચમાં પણ લોકો એટલો જ ઉત્સાહથી જોવે છે અને એમાં લાભ લે છે નવા લોન્ચના પોઈન્ટ ઓફ વ્યૂથી કસ્ટમર્સો. અને પ્રાઇસમાં અને હોમ લોનના રેટને કારણે નવા લોન્ચને પણ સારો પ્રતિસાદ મળ્યો છે કસ્ટમર તરફથી. અને અમને લાગે છે કે આ ફર્ધર ડાઉન ધ લાઈન આ આપણો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ આગળ આ રીતે કન્ટિન્યુ રહેશે અને લોકોને ઘરનું મહત્વ સમજાયું છે. એટલે જેમ જેમ જે લોકોના બજેટ છે એ પ્રમાણે એના બજેટ પ્રમાણે લોકો ઘર શોધે છે અને મુંબઈમાં લે, સબર્બમાં લે કે મુંબઈના એમએમઆરમાં લે અને એ પ્રમાણે ખરીદી જે થોડી થોડી હમણાં સેકન્ડ વેવ પછી હમણાં
જુલાઈ ઓગસ્ટ થી મુવમેન્ટ માર્કેટમાં આવી છે. હવે ફર્ધર ફેસ્ટિવલ સિઝનમાં પણ મુવમેન્ટ આવશે માર્કેટમાં. નવરાત્રી, દશેરા, દિવાળીનો પીરિયડ મહિના પછી ઓક્ટોબરથી શરૂ થાય છે. અમે એક્સપેક્ટ કરીએ કે આ રન આગળ કન્ટિન્યુ ડેફિનેટલી રહેશે. ડેફિનેટલી. ચલો, એક દોઢ વર્ષ તો આપણે ડેવલપર્સ અને ઘર ખરીદનાર બંને માટે જોઈ રહ્યા છે, વિન વિન સિચ્યુએશન બનતી દેખાય છે. પણ ધવલજી, તમે આગળ એક જે ચર્ચા કરી એને હવે હું વાત કરવા માંગીશ, જે કોમ્યુનિટી પ્રાઇઝિસમાં જે વેરિએશન આવ્યું, જે વધારો થયો, કેટલી પ્રોડક્શન કોસ્ટ વધી છે ડેવલપર્સની, એની કેટલી ઇમ્પેક્ટ તેઓ બેર કરી રહ્યા છે અને શું આગળ તેઓ પાસ ઓન કરશે? સો જેમ આપ જાણો છો કે અત્યાર સુધી આ શું છે, આ એકદમ વેરિયેબલ કોસ્ટ છે, અત્યારે હાઈ છે. પણ અગર લાઈફ સાયકલ ઓફ ધ પ્રોજેક્ટમાં જુઓ તો અત્યારે આજની તારીખમાં તમે એમ જુઓ તો પ્રોડક્શન કોસ્ટ કદાચ 25-30% વધી જાય. બટ હોપફુલી જેમ જેમ અત્યારે તમે આજે 6 મહિના પહેલાના રેટ જુઓ ને અત્યારે થોડા જુઓ તો રેટમાં થોડો ઘટાડો આવ્યો છે કોમોડિટીના પ્રાઇઝિસમાં. તો અગર ઓવરઓલ લાઈફ સાયકલમાં જુઓ તો વી આર હોપફુલ કે કદાચ સર્વર થઈ જાય ને વી કમ બેક ટુ વોટ જે ઓરિજિનલ પ્રાઇઝ હતા એ. બટ અત્યારે જે રીતે દેખાય છે એમાં મને એવું દેખાય છે 10-15% એટલીસ્ટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શનમાં વધારો આવશે, કેમ કે પ્રાઇઝિસ જે સ્પીડમાં વધ્યા હતા એ સ્પીડમાં ઘટતા નથી અને એ ડેફિનેટલી એનો ઇમ્પેક્ટ ઓવરઓલ પ્રોજેક્ટ લાઈફ સાયકલમાં આવશે, જેનાથી અમને એવું દેખાય છે કે 10-15% કોસ્ટમાં ઇમ્પેક્ટ આવશે. અને ઓવરઓલ યુ નો ઈ અત્યારે જે રીતે બધા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ છે કે જે છે ત્યાં જ્યાં માર્જિન્સ આર વેરી વેરી થિન અને કોમ્પિટિશન સારી એવી હોય છે, તો ત્યાં ડેફિનેટલી આ કોસ્ટનો ઇમ્પેક્ટ ડેવલપર વિલ હેવ ટુ પાસ ઓન, અને એ પાસ ઓન થશે. ઇવન આગળ લક્ઝરી પ્રોજેક્ટમાં પણ જ્યાં જ્યાં નવા નવા શરૂ થશે અને જે થવાના છે એમાં પણ થોડો કોસ્ટ ઇન્ક્રીમેન્ટલ આવવાનું છે, કેમ કે આ અનઅવોઇડેબલ છે. અને જે વસ્તુ જેટલા ડેવલપર્સ ઓબ્ઝર્વ કરી શકે એટલા કરશે, અને જે નહીં થાય એ ડેફિનેટલી આગળ પાસ ઓન થવાના છે. તો આ એક પ્રશ્નાર્થ તો હંમેશા બનેલો જ છે, કારણ કે અત્યારે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે કે હવે ઇન્વેન્ટરીઝ જ્યારે ઘટી રહી છે, એટલે કે ઘરો જે રેડી પોઝિશનમાં ઘરો છે એની સંખ્યા ઘટી રહી છે, એટલે તમારી પાસે ચોઇસ ઓછી હશે. અને જ્યારે કન્સ્ટ્રક્શન કહી શકાય અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લેવા જશો તો એમાં પણ તમને પ્રાઇસ વેરિએશન જોવા મળશે. ઘણું ડિટેલમાં આજે ચર્ચા બાકી છે, ઝડપથી એક નાનકડો વિરામ લઈ લઈએ. એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે પ્રોપર્ટી ગુરુમાં. આગળ આપણે ચર્ચા વધારીએ. આજે આપણી સાથે ધવલ અજમેરા અને દીપક ગોરડિયા જોડાયા છે. ત્યારે દીપક, જો આપથી જાણવા માગીશ, કારણ કે અત્યાર સુધી આપણે ચર્ચા કરતા હતા કે કેટલી ઇન્વેન્ટરીઝ ખાલી છે, કઈ રીતે આગળની સિચ્યુએશન છે, કારણ કે હવે ફેસ્ટિવિટી આગળ વધી રહી છે ત્યારે લોકો હજુ ઘર લેવા આગળ આવશે. અત્યારે ડેવલપર્સ શું મર્જર એન્ડ ઇક્વિઝિશનનું પ્લાન કરી રહ્યા છે, જે પ્રોજેક્ટ્સ અટકી ગયા છે એના માટે, અને શું રીડેવલપમેન્ટનો વિચાર આગળ વધી રહ્યો છે? મહારાષ્ટ્ર ગવર્મેન્ટે પોલિસી પોઈન્ટ ઓફ વ્યૂ થોડા ઘણા અમને રાહત આપી છે રીડેવલપમેન્ટને માટે છેલ્લા એકાદ વર્ષમાં. એની સાથે મુંબઈની સ્થિતિ એવી છે કે મુંબઈમાં ખુલ્લી જમીનો બહુ ઓછી છે. મુંબઈમાં વધુ ખરું બધી જગ્યા ઉપર આઈધર બિલ્ડિંગો બનેલા છે, ચોલ્સ છે, નહીં તો સ્લમના બિલ્ડિંગો છે. એટલે મુંબઈમાં એક જ વિકલ્પ છે એ રીડેવલપમેન્ટ. એટલે મુંબઈમાં 80% પ્રોજેક્ટ જે ચાલે છે બધા એ બધા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ છે, જેમાં ગવર્મેન્ટે થોડી રાહત આપી છે. એને કારણે પ્રોજેક્ટ થોડા વાયબલ પણ થાય છે, અને રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ સિવાય એ મુંબઈમાં વિકલ્પ છે નહીં. એટલે રીડેવલપમેન્ટ પર ડેફિનેટલી ડેવલપર પણ ધ્યાન આપે છે, અને રીડેવલપમેન્ટને કારણે જે ઘરો છે અત્યારે જે લોકો રહે છે ત્યાં, ભાડૂત છે કે ઓનર છે ત્યાં, એ લોકોને પણ નવું ઘર, નવો સાદું નવું ઘર મળશે, અને કસ્ટમરોને પણ બીજા ત્યાં એરિયામાં ઓપ્શન મળશે. એટલે રીડેવલપમેન્ટ તો એ ચોખ્ખું છે જ મુંબઈને માટે વિકલ્પમાં. અને ઓવરઓલ અત્યારના માર્કેટ સિચ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી નવા લોન્ચ પણ જે થાય છે એ બધી રીતના થાય છે, ન્યૂ લેન્ડમાં થાય છે. અને જો તમે બજેટ લિમિટેડ હોય તો તમે મુંબઈના MMR માં જશો તો ત્યાં તમને ખુલ્લી જમીન મળશે કે જ્યાં ઓપન લેન્ડમાં ઘણા પ્રકલ્પો આવી રહ્યા છે, અને એ પ્રકલ્પોમાં પણ સારા ઓપ્શન લોકોને કસ્ટમરને મળી રહેશે. એક્ઝેક્ટલી. તો ધવલ, મારો આ જ સવાલ હશે આપથી, કારણ કે અત્યારે તમે તો ગુજરાતમાં પણ તમારા પ્રોજેક્ટ છે, મહારાષ્ટ્રમાં પણ છે, જો પણ મુંબઈની વાત કરીએ તો કયા એરિયાઝમાં વધુ લોન્ચીસ અત્યારે તમે જોઈ રહ્યા છો, અને શું નવા કોઈ એરિયાઝ તમે અનલોક થતા જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે અત્યારે મેટ્રોનું કામ શરૂ છે, કે નવા ટ્રાન્સ હાર્બર લિંકની આપણે વાત કરીએ, કે સી કોસ્ટલ રોડની વાત કરીએ, તો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને જોતા કોઈ નવા એરિયાઝ અનલોક થઈ રહ્યા છે? મેડમ, આપને બહુ બહુ સારો પોઈન્ટ કીધો કે અત્યારે મુંબઈમાં જે ગ્રોથ થઈ રહ્યું છે, મુંબઈમાં ઓવરઓલ
આખા સિટી ના આખા શહેર ની અંદર ગ્રોથ થઈ રહ્યું છે. તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ કીધો, કોસ્ટલ રોડ કયો, ટ્રાન્સ હાર્બર લિંક કયો કે મેટ્રો પ્રોજેક્ટ કયો, એ ખાલી એક પર્ટિક્યુલર એરિયા કે એક પર્ટિક્યુલર સેક્ટર પર નથી, બટ ઓવરઓલ મુંબઈને ગ્રોથ જોવે છે. તો આજે જયારે મુંબઈની એક ફાઇનાન્શિયલ કેપિટલ છે, તો જે એનું ઇમ્પોર્ટન્સ છે, એ એવરી એનો જે પણ સબબ છે, ચાહે બોરીવલી કાંદીવલી હોય કે વડાલા ઘાટકોપર એરિયા હોય કે સાઉથ બોમ્બે હોય કે બાંદ્રા ખાર હોય કે કયો પણ એરિયા હોય, એ બધા જ એરિયામાં આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને તમે હિસ્ટોરિકલી જોશો તો જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે, એ ઓટોમેટિકલી એ એરિયાનો ઓટોમેટિક ગ્રોથ થવા માંડે છે. એનો સૌથી મોટો એક્ઝામ્પલ તમે જોવો તો આજે આપણે જોયું છે, સૌથી પહેલી મેટ્રો બોમ્બેમાં ચાલુ થઈ ઘાટકોપરથી વર્સોવા સુધી. તો એ બેલ્ટ ઉપર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ થયું અને મેટ્રોના કારણે ત્યાં આજુબાજુમાં ગ્રોથ ડેવલપમેન્ટ ચાલુ થયું ઘાટકોપરની અંદર, અને પછી તમે ઈસ્ટર્ન ફ્રીવેનો જે ગ્રોથ જો, જે ચેમ્બુરથી સાઉથ બોમ્બે સુધીનો જે વીટી સુધીનો ગ્રોથ જો, ત્યાં એ આખો બેલ્ટમાં જે ગ્રોથ આવ્યો ચેમ્બુરમાં, વડાલામાં, પોર્ટમાં, સિવરીમાં, બધી જગ્યાએ, તો એ બધા ગ્રોથથી તમે જુઓ છો કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ત્યાં ડેવલપ થાય છે અને આખો એરિયા અને આખા સબર્બને ગ્રોથ મળે છે. તો સિમિલરલી આજની તારીખમાં આજે બોમ્બેમાં એવું કોઈ નથી કે એક પર્ટિક્યુલર એરિયા ગ્રોથ થશે, બટ ઓવરઓલ એવરીવેર એવરી સેક્ટર જ્યાં જ્યાં આ બધા કામ ચાલી રહ્યા છે, એ આખું સિટીને ગ્રેજ્યુઅલી ગ્રો કરશે અને એનાથી એના કારણે ઓવરઓલ ઇકોનોમીમાં પણ ઘણો મોટો ફાયદો થશે. પણ ધવલજી તમે જુઓ તો મુંબઈ શહેરમાં ઘર લેવું એ અનરીચેબલ છે, ખૂબ જ ડિફિકલ્ટી પડે છે. આજે અગર 1 BHK પણ તમે લેવા જાઓ તો 1 CR એટલે કે 1 કરોડની ઉપર મળે છે. તો શું આ બધા એરિયાઝ અનલોક થશે અથવા તો આ જે ડેવલપમેન્ટ ગ્રોથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે તો પ્રાઇસમાં કોઈ ઇમ્પેક્ટ આવશે, એટલે કે ઘટાડો આવશે ખરો? પ્રાઇસમાં ઘટાડો આવવાનો બહુ ઓછું છે, કેમ કે તમે આજે કોઈ પણ કોસ્ટ જોવો છો, આજે એક ખાલી લેન્ડ અને કન્સ્ટ્રક્શન નથી, પણ સાથે સાથે ગવર્નમેન્ટના ચાર્જિસ, પ્રીમિયમ આ છે તે છે, એ બધા પણ હોય છે, જેની જે આ બધું પેકેજ કરીને એક ઓવરઓલ આપણને કોસ્ટિંગ હાઈ થાય છે. તો એટલે મને પ્રાઇસમાં ઘટાડો એવો બહુ ઓછો દેખાઈ રહ્યો છે, કેમ કે જે રીતે કોસ્ટ વધી રહી છે, જેમ મેં તમને પહેલા કીધું કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ઇનપુટ કોસ્ટ કયો, બીજી છે ગવર્મેન્ટ પ્રીમિયમ્સ ચાર્જિસ EBR એ બધાનો જે કોસ્ટ છે, ને ત્રીજો લેન્ડ કોસ્ટ છે. આ ત્રણેય ફેક્ટર મળીને એક કન્સ્ટ્રક્શન કોસ્ટને ડિટરમાઇન કરે છે કે ત્યાંના સેલ રેટને ડિટરમાઇન કરી રહ્યા છે. તો આ બધા ફેક્ટરો કોઈ મને ઘટતા એવા ઇન ફ્યુચર દેખાતા નથી, એટલે આઈ ડોન્ટ થિંક કે પ્રાઇસમાં એટલો ઘટાડો આવવાનો છે. બટ યસ, ડેફિનેટલી આજની તારીખમાં મુંબઈની અંદર અફોર્ડેબિલિટી, જે તમે કહો છો કે કોઈને આજે 1 કરોડનું ઘર મિનિમમ થઈ ગયો છે લેવાનો, એની માટે એમની જે ઓરિજિનલ એસેટ છે જે આજની તારીખમાં એ જે ક્યાંય પણ રહેતા હશે, એ પણ આજની તારીખમાં મુંબઈમાં મિનિમમ 1 કરોડની આજુબાજુની હશે. તો ડેફિનેટલી દેટ ઇઝ હાઉ એમને ડિફરન્શિયલ પ્રાઇસની ઉપરથી એ આજે ફ્લેટ મુંબઈમાં ખરીદી શકશે. અને જે બહારથી લોકો આવી રહ્યા છે, એ ડેફિનેટલી એમને એક ચેલેન્જ આવવાનું છે. બટ એક હકીકત છે કે મુંબઈની અંદર ફ્લેટ કરોડની નીચે આપણને મળવું બહુ મુશ્કેલ છે અને ડિફિકલ્ટ છે, આ બધા ઉપરના કારણ જે મેં તમને કીધા એના લીધે. તો એ ડેફિનેટલી પ્રાઇસ ઘટાડો મને દેખાતો નથી. ઓકે, પ્રાઇસ ઘટાડો ન થાય પણ કોઈ પક્ષ મળશે દીપકજી? કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ, જે મારા દર્શકો તમને સાંભળી રહ્યા છે એ આ હોપ સાથે સાંભળી રહ્યા છે, શું આ ફેસ્ટિવલ સિઝનમાં એમને કોઈ પક્ષ મળશે? કારણ કે અત્યારે સ્ટેમ્પ ડ્યુટીથી રાહત બહુ મોટી રાહત છે અને અત્યારે ઇન્ટરેસ્ટ રેટ પણ નીચે છે, પણ જ્યારે અગર કોઈ વ્યક્તિ ઘર લેવા જાય છે તો પહેલો સવાલ પૂછે છે કોઈ ફાયદો થશે આમાં હજી? તો શું એ ફાયદો ડેવલપર્સ આપવાની તૈયારી આ ફેસ્ટિવિટીમાં કરી રહ્યા છે? આમાં શું છે, પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ ડેવલપર અલગ અલગ સ્કીમો જયારે લોન્ચ કરે છે કે ક્યારે માર્કેટિંગ કરે છે ત્યારે સ્કીમો સાથે જ આવે છે. હવે તમે જોયું હશે ગયા વર્ષે સ્ટેમ્પ ડ્યુટી રાહત હતી અને એના પછી અમે બધા ડેવલપરો ને પણ જે રીતે ગલાકી આવી અને અમે માલ વેચ્યો સ્ટેમ્પ ડ્યુટી રાહતને કારણે માર્ચ મહિના સુધી. તો હવે આજની તારીખમાં અત્યારે અલગ અલગ ડેવલપર કોઈક સ્ટેમ્પ ડ્યુટીમાં 3% હજુ પણ કરે છે, બીજો ડિફરન્શિયલ 2 કે 3% પોતે બેર કરી લેતા હોય છે. એવી રીતે અલગ અલગ ડેવલપરની અલગ અલગ સ્કીમ આવતી હોય છે, કોઈ પેમેન્ટની સુવિધા સાથે કરતા હોય છે, કોઈ 10, 90 કે 20, 80ની સુવિધા સાથે કરતા હોય છે, એને અમે અલગ અલગ ફાઇનાન્સ સ્કીમ કહીએ છીએ. ઘણા લોકો અમુક પહેલા 90 ફ્લેટ માટે કે પહેલા 50 ફ્લેટ માટે અલગ પ્રાઇઝિંગ કરતા હોય છે. એવી રીતે ડેવલપર ટુ ડેવલપર અલગ અલગ સ્કીમ તો અમે કરતા હોઈએ છીએ, જેને કારણે ગ્રાહક એ શરૂઆતમાં સ્કીમનો જો પાર્ટિસિપેટ કરે તો એમાં એને ડેફિનેટલી લાભ થાય છે અને લાભ પ્રમાણેમાં મળશે. હોમ લોન રેટ તો સસ્તો છે જ અત્યારના,
હોમલોન રેટ હજુ પણ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે એકાદ વર્ષ તો હોમલોન રેટ સસ્તો રહેવાનો છે. એટલે ઇટ ઇઝ અ ઓપોર્ચ્યુનિટી રિયલ એસ્ટેટમાં. અને રિયલ એસ્ટેટમાં જે રીતે ધવલભાઈએ કીધું કે અત્યારના જે અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી છે, એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટ પ્રમાણે અત્યારના ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ બાય ધ ઘર. ઘર લેવા માટેનો અત્યારના સારામાં સારો સમય છે, કારણ કે કન્સ્ટ્રક્શન કોસ્ટ જે રીતે વધી રહી છે આખા ઇન્ડિયામાં. અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ હવે તમે હલો છાપું ખોલો, આજે આવ્યું છે કે મહિન્દ્રા અથવા મારુતિ સપ્ટેમ્બર મહિનામાં એની કોસ્ટ વધે છે, એટલે ભાવ ગાડીના વધારવાના છે. હવે એ પ્રમાણે અમે કોઈ ડેવલપરે છેલ્લા 1-1.5 વર્ષમાં ભાવ વધાર્યા નથી, પણ અમારી કોસ્ટ વધી છે. અમારે એ અમે એબ્સોર્બ કરી છે કોસ્ટ, પણ હવે ઇન ટાઈમ ટુ કમ જે રીતે ધવલભાઈ કીધું, ભાવ ઇનપુટ કોસ્ટને કારણે વધવાના છે, ઘરના ભાવ વધવાના છે. એટલે ઘર લેવા માટે હું દર્શકોને કહું કે અત્યારના સમય જે છે એ રાઈટ સાઈડ ટાઈમ છે. તમે જો ઘર લેવાની ઈચ્છા રાખતા હો તો તમે આજની તારીખમાં તમે એક્સપ્લોર કરી શકો છો, અને તમને જે પણ ઓપોર્ચ્યુનિટી મળે એમાં તમે આવતા 6 મહિનામાં ઘર લેશો તો તમે લાભાર્થી જ રહેશો. તો તમે સાંભળી લીધું છે દીપકજીને, તમને ઘર લેવું હોય તો આ સારો સમય છે, એકચ્યુઅલી સારો સમય છે, કારણ કે આટલા ઓછા ઇન્ટરેસ્ટ રેટ અત્યાર સુધી કોઈએ નથી જોયા. જે પહેલીવાર અત્યારે ઇન્ટરેસ્ટ રેટ મળી રહ્યા છે, ઘણા તમને સબસિડીઝ મળી રહી છે, અને સાથે સાથે જે રીતે દીપકજીએ કીધું તમે ઇન્ડિવિજ્યુઅલ ડેવલપર પાસે જાઓ, એમની પાસે અલગ અલગ ઓફર્સ પણ હશે જે તમને તેઓ ઓફર કરશે, અને તમને થોડો ઘણો લાભ ત્યાં પણ થતો જોવા મળશે. તો આ સારો સમય છે. પણ આમાં એક બીજો ખાસ કરીને મુંબઈમાં જ મને જે ટ્રેન્ડ જોવા મળ્યો ધવલજી, હું પૂછવા માગીશ, ઘણા બધા લોકો પોતાના વતને શિફ્ટ થઈ ગયા, એટલે કે ગુજરાત હોય કે યુપી હોય, કારણ કે વર્ક ફ્રોમ હોમ કલ્ચરના લીધે કદાચ અહીંયા અફોર્ડેબિલિટી એમને નહોતી, તેઓ ત્યાં શિફ્ટ થઈ ગયા છે. શું એવા કોઈ ટ્રેન્ડના કારણે તમારા પ્રોજેક્ટ્સ પર અથવા તો બીજા કોઈ ડેવલપર્સને તમે જોયા હોય ઇમ્પેક્ટ થઈ છે ખરી, કોઈ ડિસ્ટ્રેસ સેલ પણ થયા છે ખરા? ટુ બી ફ્રેન્ક, છેલ્લા 1.5 વર્ષમાં અમે જે સ્ટાર્ટિંગમાં તમે આજે એમ કહો કે જ્યારે એકદમ પેનિક, જેમ દીપકભાઈ સ્ટાર્ટિંગમાં કીધું કે લાસ્ટ માર્ચ અને ઓગસ્ટ જૂન જુલાઈની વચ્ચે જ્યારે 3-4 મહિના લોકોને કઈ જ ખબર નહોતી, ના ડેવલપર કે ના બાયર કે નો એનીબડી કે શું થવાનું છે ફ્યુચર, ત્યારે થોડા ઘણા કઈ આમ તેમ ડિસ્ટ્રેસ સેલ થયા હશે તો થયા હશે. બટ એની પછી અત્યાર સુધી અમે કોઈ પણ ડેવલપરના મોઢે કે કોઈને પણ ત્યાં અમે એવું નથી સાંભળ્યું કે કોઈનું કોઈ એકદમ ડિસ્ટ્રેસ પ્રોજેક્ટ સેલ થઈ ગયો હોય કે એવું કઈ થયું હોય. હા, જે કોઈ પ્રોજેક્ટ અટકી ગયો છે કોઈ ફંડિંગના કારણે કે બેંકિંગના કારણે, તો કોઈ બીજા ડેવલપરે પ્રોજેક્ટ હાથમાં લઈ લીધો છે કે કા કોઈ બેંકે એમને આપી દીધો છે એવી રીતે થયો છે. પણ એવું નથી કે કંઈક 100 રૂપિયાની વસ્તુ આજે 50 રૂપિયામાં થઈ ગઈ અને એ વેચાય છે, એવું કોઈ નથી થયું. બટ યસ, ઇન્ટરનલ ટાઈઅપ્સ થયા છે, પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ ટાઈઅપ્સ થયા છે, અને એ પ્રોજેક્ટને આગળ એક્ઝિક્યુટ કરવા માટેની સ્ટેપ્સો છે, પણ ડિસ્ટ્રેસ સેલ એવા કોઈ પણ નથી થયા. થયા છે તો શું તમે તમે આ ટ્રેન્ડ જુઓ છો કે અહીંયાથી લોકો નીકળીને ગુજરાતમાં ડિમાન્ડ વધી ગઈ હોય, કારણ કે તમારા પ્રોજેક્ટ્સ તો ગુજરાતમાં પણ છે? ના, પણ એવું એ જે છે ને મેમ, અત્યારે મને પર્સનલી એવું દેખાય છે કે આ બધું એક ટેમ્પરરી ફેઝ, જે આપણે લાસ્ટ ટાઈમ જોયો છો કે વર્ક ફ્રોમ હોમમાં બધા કમ્ફર્ટ થઈ ગયા હતા અને પીપલ વર કમ્ફર્ટેબલ કે અમે અમે ઘરેથી જ હવે પરમનન્ટલી કામ કરશું ને અમે 5 દિવસ અઠવાડિયામાં કામ કરશું ને આવું બધું થશે. પણ તમે જો જેમ જેમ વેક્સિનેશન થાય છે, જેમ જેમ લોકોને ઓપન બધું થતું થાય છે, આજે આપણા હ્યુમન નેચર ઇઝ અ સોશિયલ નેચર છે. આપણા ઇન્ડિયન્સ ખાસ કરીને બધાને, એ લોકો જેટલા ઇક્વલી ફેમિલી લાઈફમાં છે એટલા જ ઇક્વલી પોતાના રિસ્પોન્સિબિલિટી ઇન ટર્મ્સ ઓફ વર્ક, ઇન ટર્મ્સ ઓફ કલ્ચર ઓર ફ્રેન્ડ્સ, બધાને પણ એટલો જ ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે. એટલે ડેફિનેટલી વર્ક ફ્રોમ હોમ મને નથી લાગતું લોંગ રનમાં એટલું બધું સક્સેસ રહેશે જેટલું જે બધા લોકો અત્યારે પાછા આવી રહ્યા છે. અને તમે ઇન્ટરનેશનલી પણ જો, મોટી મોટી કંપની જેમ ગૂગલ છે, એપલ છે, જેપી મોર્ગન છે, એ બધાએ પણ પોતપોતાની ઓફિસિસ જ્યારે પહેલા ડિક્લેર કર્યું હતું કે અમે વર્ક ફ્રોમ હોમ કરશું, એ બધાએ પોતાની ઓફિસિસ ચાલુ કરી નાખી છે. તો ડેફિનેટલી આ કલ્ચર અહીંયા ઇન્ડિયામાં પણ અત્યારે ધીરે ધીરે આવે. તો યસ, જે બધા કદાચ એમના વર્ક ફ્રોમ હોમના કારણે પોતાના નેટિવ પ્લેસ પર ગયા હતા, ઇવેન્ચ્યુઅલી દે ઓલ વિલ કમ બેક. અને જેમ આપણું આજથી મને એવું દેખાય છે 6-8 મહિનામાં, ઇફ ઓલ ગોઈંગ વેલ, હોપફુલી જો થર્ડ વેવ નથી આવતું અને વેક્સિનેશન ડ્રાઈવ જે સક્સેસફુલી અત્યારે જઈ રહ્યું છે અને એ જ કમ્પ્લીટ થાય, તો મને એવું લાગે છે લાઈફ વિલ બી બેક ટુ નોર્મલસી ઇન ધ નેક્સ્ટ 6 મંથ્સ ટાઈમ.
હોપ ફોર ધ બેસ્ટ. થર્ડ વેવ આવે જ નહીં અને કોઈને આ તકલીફ આગળ વેઠવી ના પડે એ જ અપેક્ષા રાખીએ. પણ આજે આપણે રેસિડેન્શિયલની વાત કરી છે અને ખૂબ જ ડિટેલમાં ચર્ચા થઈ છે. આભાર આપ બંનેનો. આગળ આપણે કમર્શિયલ પર પણ ચર્ચા કરીશું ડિટેલમાં. પણ આજની ચર્ચા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહી. ઘણા ફેક્ટ્સ તમે શેર કર્યા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવ્યો અને આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ સો મચ. તો તમે જો અત્યાર સુધીના ડિસ્કશનનું તારણ એ જ નીકળે છે કે હા, તકલીફ હતી, તકલીફમાંથી બધા બહાર નીકળી ગયા છે, નોર્મલ લાઈફમાં આવી રહ્યા છે અને ઘર હોવું આ એક ઇમ્પોર્ટન્સ ઘરની હવે બધાને સમજમાં આવી રહી છે અને બધા ઘર ખરીદવા આગળ આવી રહ્યા છે. લક્ઝરી હોય કે અફોર્ડેબલ હોય, પોતાના ગજવાના હિસાબે ઘર ખરીદાઈ રહ્યા છે અને નવા લોન્ચીસ પણ થતા દેખાઈ રહ્યા છે. તો ઘર ખરીદવું હોય તો અત્યારે સારો સમય છે. ઘર ખરીદી લો અને સપનાનું ઘર બનાવી લો. ત્યારે તમને કોઈ પણ પ્રોપર્ટીને લગતા સવાલો હોય તો તમે અમને ટ્વિટર અથવા ફેસબુક પર લખીને મોકલાવી શકો છો. પણ હાલ પૂરતું આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.